સંસ્કાર વિદ્યા કેમ છો બધા મજામાં ને આજે આપણે પાઠ નંબર 19 જે આપણે આપણો માનવ વિકાસ એના લેક્ચર નંબર 3 માં વાત કરવાની છે આપણે આજે તો આજે લગભગ બને ત્યાં સુધી આપણે એમ રાખશો કે આપણે પાઠ પૂરો જ કરી લઈએ બરાબર તો હવે પછી આપણે સશક્તિકરણ મહિલા સશક્તિકરણ સુધી જોયું ત્યારબાદ મહિલા કલ્યાણકારી યોજનાઓ છે મહિલા કલ્યાણકારી યોજનાઓ તો શું છે જોઈએ ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો શિક્ષણ સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા પ્રાપ્ત થાય તે માટે 1980થી મહિલાઓને એક અલગ જૂથ તરીકે માની મહિલા વિકાસ સંબંધી અનેક યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મુકાયા છે શું કહે છે કે મહિલાઓને છે એ સલામતી શિક્ષણ એ બધું પ્રાપ્ત થાય એ માટે સરકારે એને એક અલગ જૂથ ગણ્યું 1980થી એના વિકાસ માટેના કાર્યો કર્યા છે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી એની માટે છે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી ત્યારબાદ આપણને કહે છે કે આ ઉપરાંત મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ 2001 મુજબ મહિલા વિકાસ અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ રોજગાર આર્થિક ઉપાર્જન કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રે વિવિધ કામગીરી થઈ આ ઉપરાંત છે એ ઈસવીસન 2001ની અંદર મહિલા સશક્તિકરણ નીતિની અંદર મહિલાઓ સાથે થતી જે બીજી બધી રોજગાર સંબંધી અન્યાય છે આર્થિક ઉપાર્જનમાં છે કલ્યાણ સંબંધી છે જાતીય સંવેદનશીલતા છે એની તરફે છે એ પણ કામ કરવામાં આવ્યું અને એટલે યુનાઇટેડ નેશન્સે ઈસવીસન 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું જાહેર કરી તો મહિલા વર્ષ કયું છે 1975 થી 85ના દશકને મહિલા દશકા તરીકે જાહેર કરી 1975 થી 85 મહિલા દશકા તરીકે જાહેર કરી આ ઉપરાંત 2002ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું 2002ના વર્ષે મહિલા સશક્તિકરણ વર્ષ તો જો 1975ના વર્ષને મહિલા વર્ષ 1975થી 85ના વર્ષને મહિલા દશક અને 2002ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે છે એ યુનાઇટેડ નેશન્સે ઉજવવાનું શરૂ કર્યું અને કુટુંબની માલિક મિલકતમાં પણ સ્ત્રીઓને હવે સમાન હિસ્સો મળશે એવો કાયદો અમલમાં મૂક્યો તો શું કહે છે સરકારે એવો પણ એક કાયદો અમલમાં મૂક્યો કે સ્ત્રીઓને હવે પોતાના માતા પિતાની મિલકતમાં પણ અધિકાર રહેશે ત્યારબાદ મહિલા શોષણ અટકાવવાની જોગવાઈ મહિલા શોષણ ની અંદર શું કહે છે તો 181 અભિયમ મહિલા સુરક્ષા અંતર્ગત વિવિધ પ્રકારની હિંસાથી પીડાતી મહિલા તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા માગતી મહિલાઓ માટે એક જ કોલ મદદથી મળી રહે તે માટે
181 અભિયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી. આજે તમે લોકો જો કે સ્ત્રીઓની છેડતી નિયુ થાય અને સ્ત્રીઓ છે 181 ઉપર ફોન કરી દે તો તાત્કાલિક છે એ પોલીસ પહોંચી જતી હોય છે. તો આમ ગુજરાતની અંદર છે કે 181 અભિયમ યોજના એ સ્ત્રીઓ માટે શરૂ કરવામાં આવી. અનલાઈન કરજો પૂછાય છે તેને સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે આજે નારી અદાલતોની પણ સ્થાપના કરવામાં આવી રહી છે. મહિલાઓને સામાજિક કાનૂની અને રોજગાર સંબંધી જે કાંઈ સમસ્યાઓના નિવારણ માટે મહિલા કેન્દ્રોની રચના કરવામાં આવી. મહિલાઓના શારીરિક માનસિક જાતીય શોષણ સામે પણ આજે સરકાર ધીમે ધીમે જાગૃત બની છે. આજે સરકારી કચેરીઓ હોય, ખાનગી વ્યવસાય હોય, ઘરમાં નોકર તરીકે હોય, કાર્ય કરતી મહિલાઓની જાતિ સતામણી ન થાય એટલે કે એની છેડતી ન થાય એ માટે છે એ આજે સંસદમાં એક કાયદો પણ પસાર કરવામાં આવ્યો છે જેથી કરીને સ્ત્રીઓ છે એ બહુ સારી રીતે જે છે એ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે. આમ મહિલા સશક્તિકરણ મહિલા સમાજના માટે ગુજરાત સરકારની યોજનાઓ આ ખાસ કરજો આ પૂછાય છે. મહિલાની સામાજિક આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ માટે ગુજરાત સરકારે વર્ષ 2001માં મહિલા અને બાળ વિકાસની રચના કરી અને તેને આધારે કેટલીક યોજનાઓ સ્ત્રીઓ માટે છે એ અમલમાં મૂકી છે. એમાં પહેલી ગુજરાતમાં કન્યા કેળવણી પ્રોત્સાહન આપવાના આશયથી શાળા પ્રવર્તોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી જેને લીધે શાળામાં 100% નામાંકન અને મહિલા સાક્ષરતા દરમાં વધારો થવો જોઈએ. તો જો સ્ત્રીઓનું શિક્ષણ વધે એ માટે ગુજરાત સરકારે પ્રવેશોત્સવ અને શું કીધું તો કે કન્યા કેળવણી રથયાત્રા જેવી યોજના અમલમાં મૂકી કે જેથી કરીને વધુમાં વધુ સ્ત્રીઓ છે એટલે કે છોકરીઓ છે એ શાળા કક્ષાએ શિક્ષણ પ્રાપ્ત કરે અને શિક્ષણથી વંચિત ન રહી જાય. બીજું રાજ્યમાં 35% ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામો અને શહેરી વિસ્તારમાં વસતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની દીકરીઓને પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે. એવા ગામડાઓ કે જ્યાં સ્ત્રીઓની સાક્ષરતા 35% કરતાં ઓછી છે અથવા શહેર કે જ્યાં ગરીબી રેખા નીચે ઘણી બધી સ્ત્રીઓ કાર્ય કરી રહી છે ત્યાં આગળ જો એ સ્ત્રીઓ શિક્ષણ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકની અંદર જોડાય તેને વિદ્યાલક્ષ્મી બોન્ડ તરીકે એક સહાય આપવામાં આવે છે, નાણાકીય સહાય હોય છે. ત્યારબાદ સરસ્વતી સાધના યોજના અંતર્ગત દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. તમે અત્યારે સરકારી છોકરીઓ પાસે ઓલી કેસરી કલરની સાયકલ જોવો છો એ આ વિદ્યા સરસ્વતી સાધના યોજના અંતર્ગત છે કે સ્ત્રીઓને છે એ 1.5 લાખ કન્યાઓને છે એ આ યોજના અંતર્ગત દર વર્ષે સાયકલ આપવામાં આવે છે. અને એ ઉપરાંત બહારગામ અભ્યાસ માટે જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સુવિધા અપાય છે. જે સ્ત્રીઓ છે જે છોકરીઓ છે એ બહારગામ ભણવા જાય છે એને છે એ થો એસટીનું ભાડું પણ ફ્રીમાં આપવામાં આવે છે. કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કલ્યાણ કૌશલ્ય વિકાસ માટે સબલા યોજના છે. કિશોરીઓ જે યુવાન સ્ત્રી છોકરીઓ છે એને પોષણક્ષમ આહાર મળી રહે એ માટે છે એ કૌશલ્ય વિકાસ માટે સબલા યોજના છે. ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીમાં 33% અનામતની જોગવાઈ કરી છે. સરકારી નોકરીમાં અને તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા ટકાવારી અનામતની ટકાવારી 33% વધારી 50%. તાલુકા પંચાયત ગ્રામ પંચાયતની અંદર સ્ત્રીઓની અનામત વધારી દીધી છે. આ ઉપરાંત શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરે જીવન નિર્વાહ માટે પેન્શન મળે તેમનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના પણ અમલમાં છે. આ ઉપરાંત નિરાધાર વિધવા સ્ત્રીઓ ઓશિયાનું જીવન જીવવા લાચાર ન બને એ માટે એને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. કેટલીક વૃદ્ધા સ્ત્રીઓ એવી છે જે વૃદ્ધાવસ્થા દરમિયાન પોતાનું જીવન ગુજરાન કરી શકે એમ છે નહીં તો એવી સ્ત્રીઓને પણ છે એ
આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક સહાય આપે છે. સખી મંડળ ઘણી બધી સ્ત્રીઓ ભેગી થઈ અને એક નાનો એવો ગૃહ ઉદ્યોગ શરૂ કરે અને એ માટે સરકારે એને સહાય આપે છે. ત્યારબાદ મહિલાઓના આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમમાં મોબાઈલ ટેકનોલોજી દ્વારા સગર્ભા માતાની નોંધણી કરાય છે. જે સ્ત્રીઓ છે ગર્ભવતી છે એની પહેલાં નોંધણી કરવામાં આવે છે અને તેમને મમતા કાર્ડ આપીને શિશુ અને પ્રસૂતિ સંબંધી મૃત્યુ ઘટાડવાની પહેલ કરવામાં આવે છે. તેમાં એમની નિયમિત આરોગ્ય તપાસ કરીને સારવાર તથા બાળકના જન્મ પછી રસી કાર્યક્રમ દ્વારા માતા અને બાળકની તંદુરસ્તીનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવે છે કે આવી જે સગર્ભા સ્ત્રીઓ છે અને સરકાર તરફથી તમામ તપાસ છે એ ફ્રીમાં કરી દેવામાં આવે છે અને જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી બાળક અને માતાની સંપૂર્ણ સાર સંભાળ છે એ સરકાર દ્વારા રાખવામાં આવે છે. ત્યારબાદ બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે અભિયાન ચલાવે બેટી બચાવો બેટી વધાવો અને બેટી પઢાવો દ્વારા સશક્તિકરણમાં અગત્યનું યોગદાન છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને જનજાતિમાં સામાન્ય પરિવારની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિની દવાઓ લેબોરેટરીની તપાસ ઓપરેશન બધું જ વિનામૂલ્ય કરવામાં આવે છે. ખાસ કરીને જે અનુસૂચિત જાતિ અને જનજાતિની સ્ત્રીઓ છે એની માટે સંપૂર્ણ છે એ ડિલિવરીથી માંડી અને એની દવાઓ એનું ઓપરેશન એની તપાસ આ બધું જ ફ્રીમાં વિનામૂલ્ય કરી દેવામાં આવે છે. આમ ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સશક્તિકરણ માટે વિવિધ મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. ત્યારબાદ માનવ વિકાસ બાબતે આપણા કુટુંબમાં કે આપણા મહોલ્લામાં કે ગામમાં નજર કરશું તો જણાશે કે કોઈ સગર્ભા માતાને પૂરતું પોષણ નહીં મળતું હોય. જો આવું આપણી આજુબાજુ પણ જોવા મળે છે અને ઓછા વજનવાળા બાળકનો જન્મ થયો હોય બાળક કુપોષણવાળું હોય બાળક આંગણવાડી કે શાળાએ જતું ન હોય શાળામાં ભણતા બાળકને વાંચતા લખતા આવડતું ન હોય અભ્યાસ અધવત્યથી જ છોડી દેવો પડતો હોય દીકરીઓને પણ ઊંચા અભ્યાસ કરાવવામાં ન આવતા હોય યુવાનોને રોજગારી મળતી ન હોય અકસ્માતને લીધે કોઈનું અકાળે મૃત્યુ થતું હોય કોઈ ગંભીર બીમારીનો ભોગ બનતું હોય આ બધી જ બાબતો આપણા માનવ વિકાસના આંક ઉપર અસર કરે છે. આપણને પ્રશ્ન બે માર્કમાં પૂછાય આપણા માનવ વિકાસ આંકને કઈ કઈ બાબત અસર કરે છે તો આ બધી કે બાળકનું કુપોષણ બાળકનું આંગણવાડી કે શિક્ષણ શાળાએ ન જવું બાળકને લખતા વાંચતા ન આવડવું અભ્યાસ અધવત્યથી છોડી દેવો રોજગારી ન મળવી આ બધી જ બાબત આપણા માનવ વિકાસ આંકને કંઈક ને કંઈક અસર કરે છે. અને એટલે જ માત્ર સરકાર જ નહીં પરંતુ દેશનો દરેક નાગરિક માનવ વિકાસની દિશામાં સક્રિય રીતે કાર્યરત બને તો આવનારા સમયમાં આપણે પણ ઊંચા માનવ વિકાસ આંકની હરોળમાં આવી શકશું. જો આની માટે માત્ર સરકાર નહીં પણ માનવ વિકાસ આંક ઊંચો લઈ જવા માટે દરેક નાગરિક પોતાની રીતે મદદ જે છે એ પ્રયત્ન કરે તો 100% આપણે છે એ માનવ વિકાસ આંકમાં ઊંચા દેશો સુધી પહોંચી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે એ આપણો 19મો પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં જ્યારે મળશું ત્યારે નવો પાઠ શરૂ કરશું. અસ્તુ આભાર.